તો આજે અમદાવાદ પાલડી ખાતે એબીવીપીના કાર્યાલયની બહાર જ હિંસા થઈ. જેએનએસયુ અને એબીવીપીના કાર્યકરો આમને સામને આવી ગઈ અને એકબીજા પર લાઠી વરસાવી પાઇપ વડે હુમલો કર્યો. લોહીલુહાણ કેટલાક કાર્યકર્તાઓને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા. શું પરિસ્થિતિ અત્યારે આ કાર્યાલયની બહાર છે? નરેન્દ્ર રાઠોડ સંવાદદાતા જોડાયેલા છે. નરેન્દ્ર, રાજનીતિનું આજે સૌથી નીચલું સ્તર જોવા મળ્યું, કારણ કે વિદ્યાર્થી નેતાઓ કે જેઓ આટલી હદે આજે રાજનીતિમાં ઘૂસી ગયા કે તેઓ આજે એકબીજા પર આક્ષેપો તો ઠીક છે લાઠીચાર્જ કરતા જોવા મળ્યા, આ ગુંડાગીરી શોભે તેમ નથી, પરંતુ અત્યારે જાણવા માંગીશું જે શંકાના ઘેરામાં એબીવીપીના કાર્યકરો છે, શું કહેવું છે તેઓનું, ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે, માહોલ શું છે? જી, કલાક પહેલા તમામ જે બાબતો છે એની શરૂઆત થઈ હતી અને અત્યારે હાલ એ જગ્યા પર જ છીએ. પાલડી ખાતેનું જે એબીવીપીનું કાર્યાલય છે ત્યાંથી અત્યારે હાલના આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં અત્યારે હાલ તમામ જે એબીવીપીના કાર્યકર્તાઓ છે, કારણ કે કહેવામાં આવ્યું હતું કે આ જે કાર્યકર્તાઓ છે એ સ્વ બચાવ માટે અહીંયા પહોંચ્યા હતા જેવી વાત વહેતી થઈ હતી, ત્યારબાદ આ તમામ કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ આ જે ઝડપ છે એ બંને જે રાજકીય પક્ષો ના જે વિદ્યાર્થી સંગઠનો છે એમની વચ્ચે જોવા મળી હતી. તમામ જે એમના આગેવાનો છે એમની સાથે પણ વાતચીત થઈ છે. તમામ લોકો એ જ કહી રહ્યા છે કે સ્વ બચાવની અંદર થયેલી કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવી હતી, પોલીસ પણ ઉપસ્થિત હતી. થોડી વારની અંદર પોતાનું વર્ઝન, કારણ કે વારંવાર અનેક વાર બોલી ચૂક્યા છે, ફરી 2 વાગે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ પણ તેઓ કરવાના છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, એમની સાથે વાતચીત કરીએ. હજી ફાઇનલ શું કંઈ નક્કી થયું, કારણ કે અલગ અલગ નિવેદનો આવ્યા હતા, સ્વ બચાવમાં આવ્યા હતા, વીસીને મળવા જવાનું હતું એના માટે તેઓ આવ્યા હતા, આ તમામ મુદ્દાઓ અલગ અલગ તમારા જે પ્રતિનિધિઓ છે તેઓ કહી ચૂક્યા છે. અગાઉ જે ઘટના બની તો એ ઘટનાની અંદર ગયા વર્ષે જ ભવન્સ કોલેજની અંદર અમારા કાર્યકર્તા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એની અંદર આ દિવ્યપાલસિંહ અમારા કાર્યકર્તા છે, જેમના અંદર હું આપને બતાવવા માંગીશ કે તેમના ઉપર રાત્રે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા જીવલેણ ચપ્પા દ્વારા હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એ હુમલાની અંદર એ ગંભીર રીતે ઘાયલ હતા, મોતના મુખમાં જતા જતા પોતે બચ્યા છે. અમારા 3 કાર્યકર્તાઓને ગંભીર ઈજા થઈ હતી એ સમય દરમિયાન, આપ જોઈ શકો છો અહીંયા પાછળના ભાગે પણ એમને એક વખતે ઈજા થઈ હતી. એટલે દાવ લેવાનો તો એવું નક્કી કર્યું હતું કે ભાઈ ગઈ વખતે એમને કર્યો તો આ વખતે આપણે કરીશું? દાવ લેવાની વાત નથી આની અંદર, જો દાવ લેવાની વાત હોતી તો આપ ઇન્ટરવ્યુ અહીંયા ના લેતા હોતા, ત્યાં લેતા હોતા. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલય ઉપર એ લોકો હુમલો કરવા આવે છે જયારે, ત્યારે અમે કાર્યાલય ઉપર બેઠા છીએ અને એ લોકો વિદ્યાર્થીઓના ભણતરના ભોગે, વિદ્યાર્થીઓને જે જીવન જીવવાનું છે એના અંદર રોડા બની, અને એમનું જે કરિયર છે, જે વિદ્યાર્થી સપના જુએ છે કે દેશને આગળ લઈ જવું પડે અને એની અંદર એ લોકો રોડા નાખે છે, અને એમની જે માનસિકતા છે ન્યુસન્સ, મતલબ જે સમાજની અંદર ફક્ત ને ફક્ત ન્યુસન્સ ક્રિએટ કરે છે એ છતી થઈ છે. અને અમે કોઈ પણ પ્રકારનું કાર્ય આજે સર્વે કાર્યકર્તાઓ દાખા અમદાવાદના કાર્યકર્તાઓ અહીંયા કેમ્પસ એકત્રિત થયા હતા એના માટે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે સેનેટનું ઇલેક્શન યોજાવાનું છે એ અંતર્ગત એકત્રિત થયા હતા. તમામ જગ્યાએથી વાતો કરવામાં આવી રહી છે. અત્યારે હાલ એબીવીપી કાર્યાલય પર અમે ઉપસ્થિત છીએ અને તમામ કાર્યકર્તાઓ પર છે, સામે પણ જોઈ શકો છો કે બ્લુ શર્ટની અંદર જે છે ભાઈ એમના દ્વારા જે હુમલો છે એ નિખિલ સવાણી પર કરવામાં આવ્યો હતો. જેવો જ વીટીવીનો કેમેરો ગયો એવા તરત જ જેવો તેઓ અંદર પણ જતા રહ્યા છે. એટલે કે તમામ કાર્યકર્તાઓ કે જેમને હુમલો પણ કર્યો હતો અન્ય એબી એનએસયુના કાર્યકર્તાઓ પર, એ તમામ લોકો અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત પણ આપણે જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે એક તો એનએસયુઆઈ કે જેમને બીજાના કાર્યાલય છે ત્યાં આવીને વિરોધ પ્રદર્શન કરવાની કોઈ જરૂર ન હતી, અને બીજી વાત એ કે જે પોતાને સુશાસન અથવા તો કેડર બેઝ પાર્ટી તરીકે જેને ઓળખાવી રહી છે એ પાર્ટીના કાર્યકર્તાઓએ કદાચ લાકડીઓ હાથમાં લેવાની જરૂર ન હતી. અને તમે જે બંને બાબતો છે, જે એનએસયુઆઈ પણ ચૂકી છે, એબીવીપી પણ ચૂકી છે, અને એના કારણે જે દ્રશ્યો છે એ વારંવાર જોવા મળી રહ્યા છે કે જ્યાં એકબીજાના માથા પોતા કાર્યકર્તાઓ, જે વિદ્યાર્થી સંગઠન પોતાને કહેલાવે છે, એ વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ એકબીજાને મારતા જોવા મળી રહ્યા છે. નરેન્દ્ર, ધન્યવાદ માહિતી માટે.